કન્જેક્ટિવાઇટિસ. વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ બીમારી સમગ્ર ગુજરાતભરમાં એનો ભરડો લઈ રહ્યો છે અને ખાસ કરીને નાના વિદ્યાર્થીઓની ઝપેટમાં આવી રહ્યા છે. સ્કૂલમાં તો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે કે જે કોઈ બાળકોને કન્જેક્ટિવાઇટિસ થાય, આંખો આમની સમસ્યા થાય, તો તેવા પેરેન્ટ્સ હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવાની રજા રાખવી, જેના કારણે આ વાયરસ ખૂબ વધારે સ્પીડથી ફેલાય નહીં. વર્તમાન સમયમાં આ વાયરસ આટલો બધો વિપુલ પ્રમાણમાં શા માટે ફેલાઈ રહ્યું છે એની પણ વાત કરીએ. વાતાવરણમાં લગભગ છેલ્લા એક મહિનાથી અષાઢી વાતાવરણ જામ્યું છે અને અષાઢ મહિનાના કારણે સંપૂર્ણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડ્યો છે અને ખૂબ પ્રમાણમાં ભેજવાળું વાતાવરણ થયું છે. ભેજવાળા વાતાવરણમાં શું થાય કે આપણી પાચન શક્તિ મંદ થાય અને શરીરમાં ભેગું થયેલું પિત્ત આંખો દ્વારા બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય. વાતપિત કફની જયારે વાત કરીએ, પંચમહાભૂતોની જયારે વાત કરીએ, ત્યારે આપણી આંખોની અંદર પિત્ત પ્રધાનતા વધારે હોય. અગ્નિનું પ્રતિનિધિત્વ પંચમહાભૂતોમાં આંખો કરતી હોય, પરંતુ વાતાવરણમાં જયારે ભેજનું પ્રમાણ વધે અને શરીરની અંદર જયારે પિત્ત વધે ત્યારે આંખો દ્વારા પિત્ત બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય, પરંતુ અગ્નિનું પ્રતિનિધિત્વ આંખ કરી રહી છે ત્યારે એ આંખ ઉપર કફનું એક આવરણ ભેગું થાય અને એ આવરણના કારણે શરીરનું પિત્ત બહાર ન નીકળી શકે અને એના કારણે આંખોની સમસ્યા ખૂબ વિપુલ પ્રમાણમાં ફેલાય. આ ત્રણ રીતે ફેલાતી હોય છે, વાયરસ દ્વારા, એલર્જી દ્વારા અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન દ્વારા. પણ આ ત્રણ પ્રકારથી આ બીમારી ફેલાતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં ભેજવાળા વાતાવરણના કારણે વાયરસનું પ્રમાણ પણ વધે અને આ અખિયા મિલાકે આંખો દ્વારા આંખો મળે એના કારણે પણ આ વિપુલ પ્રમાણમાં ફેલાય છે. તો આપણે જે વાત કરીશું કે જે લોકોને આ બીમારીમાં ઝપેટમાં આવ્યા નથી એવા લોકોએ શું સાવધાની રાખી કે જેના કારણે આ બીમારી આવે ને જેવા લોકોને આ બીમારી થઈ ગઈ છે, ખાસ કરીને બાળકોને, એવા લોકોએ કેવી તકેદારી રાખી કે આ બીમારી જયારે 10-10-15-15 દિવસ સુધી, અઠવાડિયે અઠવાડિયે સુધી લોકો તેમાંથી સાજા થઈને બહાર નથી આવતો, તો માત્ર 2-3 દિવસની અંદર જ એમાંથી કેવી રીતે બહાર આવી જાય એની આપણે વિસ્તારથી વાત કરીશું. જે કોઈ લોકો આ બીમારી ઝપેટમાં આવ્યા નથી એ લોકોએ આ બીમારીની ઝપેટમાંથી આવે ને એના માટે શું તકેદારી રાખવાની છે. ખાસ તો ખાનપાનમાં આપણે હમણાં થોડો સમય ગરમ પ્રધાન વસ્તુ એટલે કે જે કે વસ્તુ તીખી છે, સ્પાઈસી છે, વધારે મસાલા વાળી વસ્તુ છે, ચટણી વાળી વસ્તુ છે, એવી અતિ ગરમ વસ્તુ, પિત્ત પ્રધાન વસ્તુ આપણે ન ખાઈએ. સ્વભાવમાં જે શીતળ હોય, મીઠા ફળો હોય, આપણે ફળોની વાત કરી હતી, પેરું છે, નાસપતી છે, જલધારું છે, દાડમનો રસ છે, આવા રસ પ્રધાન વસ્તુ કે જે સ્વભાવે ઠંડા છે, પચવામાં સરળ છે, આવા તમામ ફળોનું સેવન આ ઋતુ દરમિયાન આપણે ખાસ કરવું જોઈએ. આવી બીમારીનો વાયરસ જ્યારે ખૂબ ફેલાયું છે ત્યારે આપણે ત્રિફળા નામની ઔષધિ આપણા ઘરમાં અચૂક વસાવી જોઈએ. આપણા વડવાઓ કહી ગયા, આખે ત્રિફળા દાંતે લૂણ, પેટને ભરીએ ચારે ખૂણ. દુનિયાની અંદર આંખોની બીમારીથી બચવા માટે ત્રિફળા ખૂબ ઉત્તમ ઔષધ છે. કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોરથી રો મટીરિયલ જે લોકો વેચતા હોય ત્યાંથી તમને ત્રિફળા સરળતાથી મળી રહેશે. શું કરવાનું છે, એક ગ્લાસ પાણી લેવાનું છે, એક ચમચી ત્રિફળા નાખવાનું છે, પાણીને એટલું ઉકાળવાનું કે એક ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય, એટલે કે 50% પાણીને બાળવાનું છે. સવારે એ પાણીને ખૂબ સારી રીતે આવા કોઈ પતલા કપડાથી ગાળી લેવાનું છે, એના પાર્ટિકલ્સ ન બચે, અને એ પાણી એક ગ્લાસમાં ભરીને જ આપ જયારે સ્નાન કરવા જાવ ત્યારે મોઢાની અંદર સાદું પાણી ભરી લેવાનું છે. આવી રીતે મોઢું કરીને ત્રિફળાનું પાણી જે તૈયાર તમે કર્યું છે એનાથી આંખો ધોવાની છે, એનાથી આવી બીમારી સામે રક્ષણ મળે છે. બીજી એક સારી ઔષધિનું નામ છે રસવંતી. કોઈ પણ આયુર્વેદિક રો મટીરિયલ દુકાન પરથી, આયુર્વેદિક મેડિકલ સ્ટોર પરથી આપને ઇઝીલી મળી જશે. એક આયુર્વેદિક મેડિસિન પ્લાન્ટ થતો હોય છે જેને દારૂ હલ્દી કહેવામાં આવે છે. એની જ એને ખૂબ ઉકાળીને એની જે ભસ્મ તૈયાર થાય, એનું જે ઘન તૈયાર થાય, એનો પાવડર કરીને રસવંતી બનતી હોય છે. તો રસવંતી લઈ આવો, ચપટી બે ચપટી રસવંતી લેવાની છે, થોડું પાણી મિક્સ કરીને એનો પેસ્ટ કરવાનો, અને એ પેસ્ટ આપ દિવસમાં એક વખત જો આપ આંખની આસપાસ લગાવી જશો તો એ વાયરસ તમને હેરાન કરશે નહીં, એ વાયરસ આવશે નહીં. બીજી વસ્તુ એક છે પલાશનો અર્ક, આપણે જેને કેસુડો કહીએ છીએ, ખાકરો કહીએ છીએ સંસ્કૃતમાં, જેને પલાશ કહેવામાં આવે, એ આયુર્વેદિક રોમ મેડિકલ સ્ટોરથી આપણે મળી જશે. એના ડ્રોપ આંખમાં નાખો તો એ ખૂબ સેફ છે, નાખી શકાય. ચોથા નંબરની વનસ્પતિ એટલે કે નિર્મળી, આ એક આંખો માટે ખૂબ સારી વનસ્પતિ છે. આપણે વાત કરી હતી કે ચોમાસાના દરમિયાન દિવસ દરમિયાન તેનું પાણી પીવું જોઈએ, પરંતુ આંખોની બીમારી જયારે ખૂબ ફેલાય છે તેને એના સામે જયારે રક્ષણ મેળવું છે ત્યારે આપ કોઈ પણ આયુર્વેદિક રો મટીરિયલ વેચતા હોય ત્યાંથી 100 ગ્રામ નિર્મળી લઈ આવો. મુશ્કેલથી 10 ગ્રામ નિર્મળી લેવાની છે, એને તમારે કૂટીને અધકચરી ખાંડવાની છે. એક ગ્લાસ પાણીની અંદર આજે તમે કૂટીને પાવડર કર્યો છે એ નાખી દેવાનું છે અને એને ખૂબ સારી રીતે એને ઉકાળવાનું છે. એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય એટલું ઉકાળી રાતે ઢાંકીને મૂકી દો. તો જેવી રીતે આપ ત્રિફળાથી આંખ ધોવો છો એવી જ રીતે દિવસમાં 1 કે 2 વખત આવી રીતે નિર્મળી ઉકાળી સવારે એને ખૂબ સારી રીતે ગાળી કોટનનું કોઈ રૂમાલ કે બોળીને આપ દિવસમાં 4-5 વખત તમારી આંખો સાફ કર્યા કરશો, ધોયા કરશો, તેનાથી તમને ખૂબ રાહત મળશે. તો દિવસમાં 1-2 વખત જે લોકોને આવી બીમારી આવી નથી એના ઉપચાર જરૂર કરવા જોઈએ. જેઓ લોકો આ બીમારીની ચપેટમાં આવી ગયા છે એને ખાસ શું કરવાનું છે, ખાસ કરીને બાળકોને
તો અમારા બેનને જો છો એને પણ આંખવાની સમસ્યા આવી છે, સ્કૂલ માંથી એમને ના પાડી છે, પણ કાલે એમને આંખો આવી હતી અને અત્યારે એ આપ જોઈ શકો છો કે એને એક જ દિવસની અંદર આંખોમાં ઘણી બધી રાહત મળી ગઈ. આજે ચાર ઉપચારની જે મેં તમને વાત કરી હતી, જે લોકોને થયું નથી એ લોકોએ માત્ર દિવસમાં એક કે બે વખત કરવાનું છે, પણ જે લોકોને આંખોની સમસ્યા આવી છે એને બસ આપણે વાત કરી હતી, પિત્ત પ્રધાન વાળી વસ્તુ નથી ખાવાની, બહાર નથી ફરવાનું, સામા પવનથી ખાસ બચવાનું છે, એટલે બાળકોને ચશ્મા પહેરવાના છે. ચશ્મા કોઈ ફેશન માટે નથી, પરંતુ જ્યારે આવી આંખની સમસ્યા આવે ને આપ સામા પવને ફરશો, આંખો ઉપર પવન લાગશે, તો આ બીમારી ખૂબ વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે. અને જેને આ બીમારી થઈ છે એને જો આંખ ઉપર પવન લાગશે તો એને વધારે પજવતી હોય છે. તો આપ ચશ્માથી આંખોને કવર કરીને રાખો. બીજી વસ્તુ કે જે મેં તમને નિર્મળી કીધું એનો અર્ક પણ નીકળતો હોય છે, એ અર્ક જો આંખોની અંદર 24 કલાકની અંદર આપ 4-5 વખત નાખો તો 24-48 કલાકની અંદર જ જેવી રીતે અમારા મીરાબેન સાજા થઈ ગયા છે એવી રીતે આપ સાજા થઈ શકો. રસવંતીનો જે મેં પેસ્ટ કર્યો, રસવંતીનો પેસ્ટ દિવસમાં 3-4 વખત આંખોની આસપાસ લગાવો, 1-2 કલાક રેવા દો, નિર્મળીના પાણીથી એને આંખોને ધોઈ નાખો, ફરીથી આપ લગાવો, તો માત્ર ને માત્ર 24-48 કલાકમાં આ બેનની જેમ તમે પણ સાજા થઈ જાઓ. ત્રિફળાની જે આપણે વાત કરી, જેવી રીતે જે આંખોની સમસ્યા નથી આવી તો દિવસમાં એક વખત ત્રિફળાના પાણીથી ધોવાની છે આંખ, પરંતુ માનો કે આવી સમસ્યા આવી ગઈ છે કે ત્રિફળાના પાણીથી દિવસમાં 3-4 વખત ગોઢાની અંદર સાદું પાણી ભરી દો અને ત્રિફળાથી ત્રિફળાના પાણીથી આંખ ધોવાની રાખો, તો માત્ર 2 દિવસની અંદર જો આને સાવધાની ન રાખો તો અઠવાડિયા સુધી લોકો સાજા થતા નથી. પરંતુ આવી તકેદારી રાખો, ત્રિફળાથી આંખ ધોયા કરો, તો મીરાબેનની જે માત્ર 2 દિવસની અંદર તમે આમાંથી બહાર આવી જાઓ. તો નિર્મળીનો અર્ક એ આંખમાં મૂકવાનું રાખો, નિર્મળીના પાણીથી આંખ ધોવાનું રાખો, ત્રિફળાવાળા પાણીથી આંખ ધોવાનું રાખો, નિર્મળીનું પાણી રાત્રે પલાળીને ઉકાળીને સવારે એને સારી રીતે ગાળીને કોટનનું કોઈ કપડું થી એને આંખો ઉપર વારે 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 કલાકે એને જો સાફ કરવાનું રાખો, તો જે લોકો અઠવાડિયા સુધી કન્જક્ટિવાઇટિસથી પીડાય છે એવા તમામ લોકો માત્ર 24-48 કલાકની અંદર જ બહાર આવી જતા હોય છે. ક્યાં સુધી આપ અઠવાડિયા સુધી આપ ઘરો સ્કૂલો બાળકોને શું સ્કૂલે નહીં જવા દો, તો આવી તકેદારી રાખો જેથી કરીને બાળકો જલ્દી સાચા થઈ જાય. ખાસ બીજી વાત, આંખોમાં ઘણા લોકો ઘી લગાવવાની પરંપરા, આંખોમાં લગાવવાનો પોપચો લગાવવાની પરંપરા, એ બરાબર છે, પરંતુ વર્તમાન સમયમાં આવી બીમારી થાય ત્યારે સ્નિગ્ધ વસ્તુ કે તેલ અને ઘી વાળી વસ્તુ આંખોની અંદર ખરેખર નથી મૂકવાની હોતી. તો આવી રીતે ઊંટ વેદ્યા કરવા કરતા આપણા શાસ્ત્રોએ જેને પ્રમાણિત કર્યું છે, ત્રિફળાને પ્રમાણિત કર્યું છે, પલાશના અર્કને પ્રમાણિત કર્યું છે, રસવંતીને પ્રમાણિત કર્યું છે, આવી ઔષધિથી જો જ્યારે તમે ઉપયોગ કરશો તો ખૂબ સારી રીતે જલ્દી સાજા થઈ જશો. તો આવી તકેદારી રાખો, કાળજી રાખો અને આ બીમારી વધારે પ્રમાણમાં ન ફેલાય, આવા નાના નાના ઉપચાર કરીને આપણા દ્વારા કોઈ બીજી વ્યક્તિ પણ હેરાન ન થાય, આપણા બાળકો જલ્દી સાજા થઈ જાય, જલ્દી સ્કૂલે જતા થઈ જાય. અમારા બેન કાલે રજા પાડી હતી પરંતુ અત્યારે બિલકુલ સાજા થઈ ગયા છે અને સ્કૂલ ડ્રેસ પહેરીને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો તમારા બાળકોને આવી રીતે સાજા કરો અને ઘરમાં કોઈ બીજા મેમ્બરને આવી બીમારી આવી હોય તો આવા નિર્દોષ ઉપચાર કરીને સાજા થાવ, જેથી કરીને આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાય નહીં. સૌને જય હિન્દ, વંદે માતરમ.